નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત તારીખ 16/3/2024 રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો જોઈએ પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, પુત્રી કિમ કરોતી? સી, પુત્રી નિદ્રતી. ત્યારબાદ બીજું, કસ્ય કંઠ કર્કશ અસ્તિ? એ, કાકસ્ય. ત્યારબાદ ત્રીજું, બિડાલહ કિમ કરોતિ? ઘોર વિરામ. ત્યારબાદ ચોથું, ભો ભો ઇતિ કહ વદતિ? ડી, વરાકહ શુનકહ. ત્યારબાદ પાંચમું, શુનક વરાકહ ઇતિ શબ્દસ્ય ક અર્થ અસ્તિ? ડી, નાનું કૂતરું. ત્યારબાદ છે તારીખ 16/3/2024 રોજ જે ધોરણ 8 સંસ્કૃતની એકમ કસોટી લેવાવાની છે તેના સોલ્યુશનને તમે જો PDF મેળવવા માગતા હોય તો એ ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી શકશે. ત્યારબાદ તમે WhatsApp પર જો PDF મેળવવા માગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ PDF મેળવી શકો છો. હવે છે પ્રશ્ન 2. કાવ્યના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલું, સર્વે ખાલી જગ્યા પ્રદર્શનમ કર્તુમ ઇચ્છંતિ, કૌશલ્યસ. ત્યારબાદ બીજું, બાલકાહ ખાલી જગ્યા શીઘ્રતયા ધાવંતી, તો એમાં આવશે પ્રત્યન પ્રયત્નપૂર્વકમ. ત્યારબાદ ત્રીજું, સમ્યક્ત્યા ખાલી જગ્યા સ્પર્ધા પૂર્ણા ભવંતી, તો એમાં આવશે સર્વા. ત્યારબાદ ચોથું, ખેલ મહોત્સવે આગતાના ખાલી જગ્યા કૃતે અભિનંદનમ પ્રતિભાગીનાત. ત્યારબાદ પાંચમું, એતત સર્વ તસ્ય ખાલી જગ્યા ફલમ તમ અપિ અભિનંદનમ પ્રયાસસ્ય. ત્યારબાદ પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર સંસ્કૃતમાં લખો. પહેલું, ચંદ્રગુપ્ત ચાણક્ય કિમ અવદત? ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત, આર્ય ચાણક્ય શીતલકાલ અસ્તિ, જનેભ્ય કંબલાનમ વિતરતુ. ત્યારબાદ બીજું, ચાણક્ય કંબલાન કુત્ર નયતી? ચાણક્ય કંબલાન સ્વર્ગૃહમ નયતી. ત્યારબાદ ત્રીજું, ચાણક્ય ગૃહે કે પ્રવિશંતિ? ચાણક્ય ગૃહે ત્રય ચોરાહ પ્રવિશંતિ. ત્યારબાદ ચોથું, ચાણક્ય કિમર્થ કંબલસ્ય ઉપયોગમ ન કરતી? તો કંબલા દરિદ્ર જનના કૃતે સંતિ, ચાણક્ય કૃતે ન. સહ મન્યતે યત પરકીય વસંતુ ઉપયોગ પાપમ, અત ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. ત્યારબાદ, ચંદ્રગુપ્ત ચાણક્યાય કાલ વિષયે કિમ કથયતિ? ચંદ્રગુપ્ત ચાણક્યાય શીતકાલ અસ્તિ ઇતિ કથયંતિ. ત્યારબાદ પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર ગુજરાતીમાં લખો. પહેલું, સવારે પવન કેવો વહે છે? સવારે પવન હળવો હળવો વહે છે. બીજું, સવારમાં ભમરો કેવો થઈ જાય છે? સવારે ભમરો ધૈર્ય ધારણ કરે છે. ત્રીજું, પ્રભાતના સમયે ક્યાં ક્યાં ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે? પ્રભાતના સમયે કળીઓનો સમૂહ ખીલે છે, લતાઓનો સમૂહ શોભે છે અને નીંદર અને ચુસ્તી જતી રહે છે. લોકો કામકાજમાં લાગી જાય છે, આમ પ્રભાતના સમયે સર્વત્ર ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે. ત્યારબાદ ચોથું, પ્રભાતના સમયે કોના હાથ અને મુખમાં શું શું હોય છે? પ્રભાતના સમયે દરેક ભક્તોના હાથમાં પુષ્પ પત્ર અને મુખ પર સ્ત્રોત હોય છે. ત્યારબાદ પાંચમું, સવારના સમયે બાળકો કેવી રીતે રમે છે? સવારના સમયે બાળકો સમૂહ ગાન ગાઈને રમે છે. ત્યારબાદ પ્રશ્ન 5. ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. પુસ્તકેશુ હિ યા વિદ્યા, પર હસ્તેશુ યદ ધનમ, કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરત ઊભી થાય ત્યારે કંઈ કામમાં આવતું નથી. બીજું, વૃક્ષ ફલાન્વત ભાતિ વૃક્ષ ધનુયતે કપિ, વૃક્ષેણ વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે. ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે, વૃક્ષ વડે તાપ રોકાય છે, વૃક્ષને પાણી અપાય છે. વૃક્ષાત પતંતિ પર્ણાની વૃક્ષસ્ય પસરો મહાન, વૃક્ષે ખગા નિકુંજતિ વૃક્ષ ધનોસ્યપી ધન્યોસી ભૂતલે.
વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષોનો મોટો વિસ્તાર હોય છે. વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે. તે વૃક્ષ ધરતી પર તું ધન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો.